તમે જોયું ને કે જેમ બોલી બદલાય એમ બોલવાની લહેણ જે કહીએ ને આપણે લઢણ એ બદલી જાય, શબ્દો બદલી જાય, એટલે આખી વાર્તા જુદી રીતે જ આપણને દેખાવા મળે. હવે એ જ વસ્તુ જો દાખલી ધારે કોઈ ક્રિકેટ મેચ રમાતી હોય અને કોઈ તમારી ફેવરેટ ટીમ હોય અને હારી જાય, તો કોઈ છોકરાઓ જે અમદાવાદના હોય બરાબર, તો અમદાવાદી લેંગ્વેજ લઈ લઈએ, અને મેચ હારી ગયા છે તો આ સિચ્યુએશનમાં છોકરાઓ બહાર આવી જશે, બધા ગલ્લા પાસે ભેગા થશે અને આઈને તરત જ અલ્યા આ કોહલીને કાઢો લ્યા, કીધું તું ને એને કામ જ નહીં લ્યા, એવો પૈસો કમાઈ ગયો છે ને એને રમતમાં જરાય ઈચ્છા જ નહીં, એના કરતાં બીજાને લીધા હોત ને તો કંઈ ના કંઈ પહોંચી ગયા હોત. કહું છું ને આપણને, કહું ને આમ આપણી આ મેચ આગળ ના વધે, ઇન્ડિયા ના જાયલા, અરે મગજની નસ ખેંચી કાઢી હું, આવું તો કંઈ હોતું હશે લ્યા, આખો તારા ભાભી કહે ગયા બેહી બેહી ના કરાવો, મેં આખી મેચ જોઈ કાઢી, હું ભયું બોલ તારે, અરે કંટાળો લાવી દીધો, અરે જવા રે યાર આના કરતા તો પહેલા લીધો હોત ને, ઓ કઈનું કઈ પહોંચી ગયો બોલ. હવે આ જ વસ્તુ જો સુરતમાં હોય અને સુરતના કોઈ છોકરાઓ જે આવી રીતે મેચ હારી જાય એમની ફેવરેટ ટીમ અને એમને કેવી અસર થાય, તો હવે સુરતી છોકરા જો બહાર આવ્યા હોય તો એ શું કહેશે, અરે તું વાટ જ જવા દે નહીં, તું વાટ જ નીકળ મારી સાથે, આ કોહલીને તો રાખવો જ નહીં જોઈએ, એ એટલો પહેરો એનો કમાઈ ગયો છે તો એને કામ જ નથી કરવું, અને બેટિંગ તો આવડે જ નહીં ને, એનું બોલ કહી જાય ને બેઠો કહી જાય, સાંભળે જ નહીં ને, આ પોયરો મહેનત નહીં કરતો, આ બીજા પોયરા મહેનત કરી કરીને મળી જાય, એને હો લે નહીં, અને આવા આવા આવાને લે અકડે, અરે જવાડે હવે તો મારી ભૂખો મળી ગઈ, અરે એટલો સરસ મારો લોચો બનાવ્યો હતો સુરતી લોચો, હું ખાય કશું ખાવાનું હો મન નહીં થાય, આને તો આવું રખાય જ નહીં, નહીં નહીં લેવાનું એને નહીં લેવાનું, પણ સાંભળે નહીં આ લોકો, તો આવી રીતે સુરતીમાં થાય. તો તમે જોયું જેવા આપણી સિટીઝ બદલાય એવી આપણી બોલી બદલી જાય, અને એ જ બ્યુટી છે કરેક્ટ આપણે ગુજરાતીની. હવે લાઓત્સે એવું કીધું છે કે જો માનવીને ક્યાં અટકવાનું જો એટલી ખબર પડી જાય ને તો કોઈ દિવસ દુઃખી ના થાય, અને એ જ આપણે અત્યારે કોરોનામાં જોઈ રહ્યા છીએ કે જો તમને કુદરત અત્યારે એ જ મેસેજ આપી રહી છે કે આપણે આપણી લિમિટની બહાર જતા રહ્યા, એટલે માનવીને ઘરમાં બેસાડી દીધો કુદરતે કે હવે તમે અટકો, એટલે મને પણ હવે ખબર પડી ગઈ છે કે મારે પણ હવે અટકવાનો સમય થઈ ગયો છે. આશા રાખું છું કે તમને બધાને થોડી મોજ થઈ હશે, મજા આવી હશે, અને આપણે આવી રીતે જ ફરીથી મળતા રહીશું. ધન્યવાદ.